हेलो विद्यार्थी मित्रों, हूँ सुरेश प्रजापति, शांतिनिकेतन शिक्षण संकुल पाटण तरफथी आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण सात गणित विषय अंदर चैप्टर नंबर 11 परिमितीय क्षेत्रफळ विषय अभ्यास करीशुं। तेनी अंदर विद्यार्थी मित्रों के आखा चैप्टर नी अंदर जेटला पण सूत्रो आवे छे एटला भणी लईए, એટલે બધા જ સૂત્રોને મેં અહીંયા તમને હું સમજાવવા માંગુ છું, તો ધ્યાન રાખો। સૂત્રો આવશે ચેપ્ટરની અંદર તો ની તો જ તમને દાખલા ગણી શકશો, સૂત્રો નહીં આવડે તો દાખલા બિલકુલ નહીં આવડે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે સૂત્રો મેં ચલાવું છું એ ખૂબ ધ્યાન રાખો અને એને ઘરેથી પાકા કરો, બરાબર છે? અને ખાસ નોટબુકની અંદર લખી દેવા। परिमिति तो कि विद्यार्थी मित्र परिमिति એટલે કે જે કી આકૃતિ આપણે આપેલી છે એ આકૃતિની સીમારેખા, એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કી આ સીમા છે આ ચોરસની જે આ સીમા હું દર્શાવું છું એ સીમાઓને શું કહેવામાં આવે છે? ચોરસની પરિમિતિ કહેવામાં આવે છે। આ ચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો, કે એની અંદર લંબાઈ કેટલી છે? 1 2 3 4 લંબાઈ છે, અને ચોરસની પરિમિતિ ત્રિકોણ ક્ષેત્રફળ હશે કેવા? સરખા, કારણ કે ભાગ કેવા પડે છે? સરખા પડે છે,
માટે દેખી લીધો કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે દરેક એટલે આનું આનું અને આનું અને દરેકનું ક્ષેત્રફળ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે કે આખા ચોરસનું ક્ષેત્રફળ શોધી અને કેટલા વડે ભાગી દેવાના 4 એટલે ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 4 કેમ કે ભાગ્યા કે 4 ભાગ્યા છે કે સરખા કેટલા ભાગ પડ્યા છે 4 સરખા ભાગ પડ્યા છે માટે બરાબર છે એટલે ચલો એવું રીતે નિવેદ્ય કે મારી પાસે કોઈ લંબચોરસ લંબચોરસની વચ્ચે મેં એક રેખાખંડ દોર્યો છે કે રેખાખંડ કેવી રીતે દોર્યો છે કે મારી પાસે જે આ ભાગ મળે છે આ ભાગ અને આ ભાગ તમે દેખી શકશો આ બંને આ બંને ભાગ કે બંને ભાગ કેવા છે એક જ સરખા છે એના માપ પણ કેવા છે સરખા છે આ બાજુ જેટલી હશે લંબાઈ આ બાજુ જેટલી લંબાઈ હશે એટલી જ આ બાજુ લંબાઈ હશે અને આ બાજુ જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ હશે અને આ બી બાજુ જેટલી હશે સરખી હશે તો વિચાર કે આદે જેને ભાગ પાડ્યા છે એ બંને ભાગ કેવા છે સરખા તે સરખા ભાગ ની બીજું કેવું હોય તો એકરૂપ ભાગ કેવા શું કેવા છે એકરૂપ ભાગ તો આ બંને એકરૂપ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે કે આખા લંબચોરસનું ક્ષેત્રફળ કે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 ભાગ્યા 2 એવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચોરસ હોય કે લંબચોરસ હોય એના તમે 2 નું ભાગ કરો કે 4 નું ભાગ કરો એનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું હોય તો એનું ક્ષેત્રફળ શોધીને જેટલા ભાગ કર્યા નીચે ભાગ મૂકી દેવાના પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે ભાગ કેવા કરેલા હોવા જોઈએ સરખા કરેલા હોવા જોઈએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો મારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન રાખો કે બે ચતુષ્કોણ દોર્યો છે તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ દોર્યો છે કે આ ચતુષ્કોણ ની અંદર સામસામેની બાજુ કેવી હોય સરખી હોય એટલે આ બાજુ ને બાજુ બંને કેવી હશે સરખી હશે આ બાજુ ને બાજુ કેવી હશે સરખી હોય છે સામસામેની બાજુઓ સરખી અને પરસ્પર સમાંતર સરખી અને કેવી હોવી જોઈએ સમાંતર હોવી જરૂરી છે છેદતી હોવી જરૂરી નહીં તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું કે જે ચતુષ્કોણ ની અંદર સામસામેની બાજુઓ સરખી અને કેવી હોય સમાંતર હોય તેવા ચતુષ્કોણ ને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે તો ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર કે સૌથી પહેલા તમારે વિદ્યાર્થી મિત્રો એક ભેદ દોરવો પડશે શું દોરવો પડશે ભેદ જો ભેદ જે દોરીએ છે એ હંમેશા કાટખૂણો બનાવે નાના ખૂણો બનાવે છે વિદ્યાર્થી મિત્રો કાટખૂણો જેના પર દોરવામાં આવે છે એને શું કહેવાય છે પાયો એટલે કે ભેદ હંમેશા પાયા પર 90° નો ખૂણો બનાવતું હોવું જોઈએ એવું જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આના પણ દોરી શકો છો ધારો કે જો તમે તમને આના પર ભેદ દોરવો હોય તો પણ દોરી શકો છો અહીંયા ભેદ દોરવો હોય તો પણ શું કરી શકો દોરી શકો છો પણ ખૂણો કેટલો નો બનવો જોઈએ ક્ષેત્રફળ બરાબર છે કે વેદ દોરવા માટે શું કરવું પડશે તો આપણે ખબર છે કે વેદ હંમેશા કેટલાનો ખૂણો બનાવે 90° નો અને વેદને જેના પર દોરવામાં આવ્યો છે એ બાજુ શું થઈ ગયો નો પાયો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ દોરી શકો છો તો એના માટે આ વેદ ને આ શું થઈ ગયો પાયો તમે આવી રીતે પણ દોરી શકો છો તો આ વેદ ને આ શું થઈ જશો પાયો એટલે કે વિદ્યાર્થી મિત્રો કે વેદ અને પાયો દોરવો જરૂરી છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે હોય તો આ કાટકોણ ત્રિકોણ નો મારે ક્ષેત્રફળ શોધવું છે કે કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો કે એક તૃતીયાંશ કાટકોણ બનાવતી બે બાજુઓ નો ગુણાકાર એટલે કે જે આ કાટકોણ બનાવે છે એ બે બાજુઓ નો શું કરી દેવાનો ગુણાકાર
બાજુઓના માપનો ગુણાકાર એટલે કે જે બે બાજુના માપ આપેલા હોય એને શું કરી દીધું કે બે બંને બાજુનો શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો પડે એટલે મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એવી રીતે કે વર્તુળ વર્તુળની આ શું બને છે ત્રિજ્યા ત્રિજ્યા ઘણી બધી હોય છે બરાબર છે પરંતુ દરેકનું માપ કેવું હોય સરખું અલગ વર્તુળ હોય તો અલગ ત્રિજ્યા હશે આ વર્તુળની અંદર આ શું છે ત્રિજ્યા કે વર્તુળનો પરિઘ સૌથી મિત્રો પરિઘ એટલે શું ધારો કે ચલો વિદ્યાર્થી મિત્રો કે આ વર્તુળની આ બિંદુથી શરૂ કરીને એની જે સીમા રેખા છે આ સીમા રેખા પર હું ભ્રમણ કરું તો એ આ જે મને માપ મળે છે એને શું કહેવાય છે એનો પરિઘ બીજું કેવું હોય તો પરિમિતિ તો કેટલું હોય કે વર્તુળની સીમા રેખા ની લંબાઈ ને શું કહેવાય છે વર્તુળનો પરિઘ કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર શું છે 2 પાઈ આર અને ત્યાં પાઈ ની આર શું છે પાઈ એટલે 22/7 અથવા તમે એની આશરે 3/14 કિંમત લઈ શકો છો બે માંથી કોઈ એક કિંમત લેવી જરૂરી છે અને આર શું છે આર બરાબર શું છે ત્રિજ્યા છે વર્તુળનું ક્ષેત્રફળ કે આ વર્તુળનો કેટલો ભાગ રોક્યો છે આ વર્તુળનો મારે કેટલો ભાગ રોક્યો છે એ શોધવું હોય તો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ તો છે પાઈ આર નો વર્ગ એનું સૂત્ર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજે જે એટલા અમે સૂત્રો ચલાવ્યા છે એ દરેકે નોટબુકની અંદર ખાસ લખવા અને દરેકને પાકા કરવા આ નહીં આવડે તો દાખલા આવડશે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણો આ પહેલા નંબરનો વિડીયો છે અને દાખલા હવે નવા બીજા